नमस्ते विद्यार्थियों, हवे उदाहरण 2.6 जोईए, एनी रकम जोईए। राष्ट्रीय प्रयोगशाळामां आवेली प्रमाणभूत घड़ियाळ साथे बे घड़ियाळोनुं परीक्षण करवामां आवे छे। प्रमाणभूत घड़ियाळ ज्यारे बपोरना 12 समय दर्शावे छे। प्रमाणभूत घड़ियाळ में कयो समय मळे छे? प्रमाणभूत घड़ियाळ बपोरना 12 वाग्यानो समय दर्शावे छे, बराबर। त्यारे आ बे घड़ियाळना समय नीचे मुजब मळे छे, एटले ए आपणे लख्या छे अहींया। जो तमे कोई प्रयोग करी रह्या होय जेना माटे तमने चोकसाई साथे समय अंतराल दर्शावती घड़ियाळनी आवश्यकता होय तो आ बे पैकी कई घड़ियाळ लेवानुं मुनासिब मानशो? शा माटे? એટલે આપણે કોઈ પ્રયોગ કરવો હોય અને એમાં ઘડિયાળની જરૂર હોય તો આ બેમાંથી કઈ ઘડિયાળ આપણે વાપરીશું અને શા માટે? ચોકસાઈપૂર્વકનો પ્રયોગ કરવો છે એવું કહે છે, બરાબર। તો પહેલાં તો જો ઘડિયાળ એક બપોરના 12 વાગે કેટલા કેટલા વાગ્યા બતાવે છે એ આપ્યું છે, એટલે પ્રમાણભૂત ઘડિયાળ તો આપણને ખબર છે ને ખૂબ જ ચોકસાઈપૂર્વકનો સમય માપે, આ એટોમિક ક્લોક હશે એટલે એમાં કોઈ ખામી નથી। પણ એટોમિક ક્લોકમાં 12 વાગ્યા હોય ત્યારે સોમવારે ઘડિયાળ એકમાં કેટલા વાગ્યા છે? 12:05 છે ઉપર। પછી ઘડિયાળ બેમાં કેટલા છે? તો 10:15:06 એ રીતે મંગળવારે બપોરે 12 વાગે ઘડિયાળ એકમાં 12:01:15 ઘડિયાળ બે 10:14:59 તો આવું બુધ ગુરુ શુક્ર શનિ રવિ દરેક માટે ઘડિયાળ એક અને બેના રીડિંગ આપેલા છે અવલોકનો, અને આપણે એ નક્કી કરવાનું છે કે આ બેમાંથી કઈ ઘડિયાળ આપણે વાપરવી જોઈએ જેનાથી આપણને ચોકસાઈપૂર્વકના સમયનું માપન કરી શકાય। તો પહેલાં ઘડિયાળ એક લઈએ, જો ઘડિયાળ એકનો વિસ્તાર લઈએ તો ઘડિયાળ એકમાં નાનામાં નાનો સમય કયો માપ્યો છે? તો આ છે, બરાબર ને, 11:59:08 વાળો, આ નાનામાં નાનો ઓછામાં ઓછો સમય આ માપ્યો। અને મોટો સમય કયો માપ્યો ઘડિયાળ એકમાં? 12:31 છે, 12:50 છે ગુરુવારે। ગુરુવારે સૌથી મોટું રીડિંગ આવ્યું 01:50। તો ઘડિયાળ બેમાં નાનો ઓછામાં ઓછો આ સમય મપાયો અને વધુમાં વધુ આ સમય, તો ઘડિયાળ એકની જે ત્રુટી છે સમય માપવાની એનો વિસ્તાર જોઈએ, એનો વિસ્તાર એટલે આ બેની બાદબાકી કરો એ એનો વિસ્તાર થાય, બરાબર ને। તો અહીંયાથી બાદબાકી કરવા 1:50 છે, બરાબર છે, અને અહીંયા 59:08 છે, તો આપણે 12:01:50માંથી 11:59:08 બાદ કરીશું તો આપણને સેકન્ડમાં જ જવાબ લઈ લઈશું, 162 વિસ્તાર મળશે। એટલે ઘડિયાળ એક જે છે એનો માપનનો વિસ્તાર 162 છે, એ 11:59:08 થી 12:01:50 સુધીનું એણે માપનો આપ્યા આપણને, સમય બતાવ્યો। તો
તો એના માપનનો વિસ્તાર કેટલો ત્રુટીવાળો? 162 સેકન્ડ સુધીની ત્રુટી એમાં આવી શકે છે, બરાબર. ચલો હવે ઘડિયાળ નંબર 2 જોઈએ. ઘડિયાળ 2નો નાનો સમય કયો છે? એમાં જે ઓછામાં ઓછો સમય, તો એ આ 10:14:59 છે, બરાબર ને. એનાથી નાનો સમય એમાં દેખાતો નથી. અને મોટો સમય ક્યાં સુધી માપ્યો છે? તો 10:15:24 છે. કેટલો છે? 10:15:24. તો હવે એનો વિસ્તાર કે તફાવત નાના અને મોટા રીડિંગનો એ કેટલો મળે છે? તો એના માટે 10:15:24માંથી 10:14:59 શું કરીશું? બાદ કરીશું. તો 31 સેકન્ડનો વિસ્તાર મળે છે એનો. કેટલો મળે છે? 31 સેકન્ડનો. તો હવે તમારે નક્કી કરવાનું છે કે ઘડિયાળ 1ની ચોકસાઈ વધારે છે કે ઘડિયાળ 2ની. તો મિત્રો જવાબ આવે ઘડિયાળ 2ની. કેમ કે ઘડિયાળ 2નો વિસ્તાર જો 31 સેકન્ડ જ છે, એટલે ઘડિયાળ 2માં પ્લસ માઇનસ 31 સેકન્ડ સુધી જ થાય વધઘટ, જ્યારે ઘડિયાળ 2માં તો 162 સેકન્ડ સુધી પ્લસ માઇનસ થશે. એટલે ઘડિયાળ 1 કરતાં ઘડિયાળ 2ની ચોકસાઈ વધારે છે. તો પછી આપણે ઘડિયાળ 2 વાપરવી પડે, એટલે ઘડિયાળ 2ને પસંદ કરી શકાય, બરાબર. તમને એમ થશે કે ઘડિયાળ 2માં તો અહીંયા 12 વાગ્યા હોય, ત્યારે જો અહીંયા 10:15 છે, 10:15 એટલે. જ્યારે આ 12:05 છે તો બી તમે એમ કહો કે ઘડિયાળ 2 વાપરવાની ચોકસાઈ ઘડિયાળ 2ની વધારે. તો મિત્રો આ જે ગેપ છે ને, 12 વાગ્યા હોય ત્યારે આમાં 10:15, એને શૂન્ય ત્રુટી કહેવાય. શું કહેવાય એને? શૂન્ય ત્રુટી. શૂન્ય ત્રુટી તો આરામથી દૂર થાય. તમે વિચારો કે ઘડિયાળ 2માં તમે દર વખતે 1:45 ઉમેરી દો બધા રીડિંગમાં, તો ઘડિયાળ 2 માટે તમને ખબર છે કે એની શૂન્ય ત્રુટી 1:45 છે. તો દરેક રીડિંગમાં શું કરો? 1:45 પ્લસ કરો. તો જો તમારા બધા રીડિંગ 12ની આજુબાજુ જ આવી જશે, 12 વાગ્યાની પાસેના સેકન્ડોનો જ આટલો જ ગેપમાં આવે, 31 સેકન્ડ જેટલા જ ગેપમાં બધા રીડિંગ 12 વાગ્યાની આજુબાજુ આવે. જ્યારે અહીંયા તો 12 વાગ્યાની આજુબાજુ જો રીડિંગો કેટલો મોટો ગેપ છે. આ કેટલા થાય? 110 સેકન્ડનો ગેપ થયો ને, 12:01:50. જ્યારે અહીંયા 30 સેકન્ડ સુધીના ગેપમાં બધી આવી જાય બધા રીડિંગ, બરાબર. તો આ શૂન્ય ત્રુટી છે. એટલે એવું નહીં સમજવાનું કે આમાં 12 વાગ્યાના રીડિંગો છે એટલે આ ઘડિયાળ સારી, આમાં 10 વાગ્યાના રીડિંગો એટલે આ ઘડિયાળ ખરાબ, ચોકસાઈ વગરની છે, ચોકસાઈવાળી આ ઘડિયાળ છે, બરાબર. કેમ કે એમાં આ ત્રુટી છે એ તો ઉમેરી દેવાની દરેક રીડિંગમાં. તો સાચું તમને ચોકસાઈપૂર્વકનું સમય બતાવે, બરાબર. હવે ઉદાહરણ 2.7. આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ, જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ મળે છે. સાદા લોલકનો આવર્તકાળ માપીને આપ્યો છે, એના અવલોકનો આપ્યા છે. એમાં પહેલું અવલોકન લઈએ આપણે, આવર્તકાળ T વડે મપાય, એટલે T1 લઈએ. 2.63 સેકન્ડ આપ્યું છે. બીજું અવલોકન T2 લઈએ તો 2.56 સેકન્ડ આપ્યું છે. ત્રીજું અવલોકન T3 લઈએ તો એ 2.42 સેકન્ડ છે. ચોથું અવલોકન
2.71 સેકન્ડ છે. અને પાંચમું અવલોકન 2.80 સેકન્ડ છે. તો અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો. નિરપેક્ષ ત્રુટિ ગણવા માટે પહેલાં તો આપણી પાસે સાચું મૂલ્ય નથી, કારણ કે ત્રુટિ કોને કહેવાય? તો તમે માપેલું મૂલ્ય એને સાચા મૂલ્યમાંથી પ્લસ માઇનસ કરો, બરાબર, માઇનસ કરો, એટલે જે ફેરફાર તફાવત મળે એને ત્રુટિ કહેવાય. પણ આપણી પાસે સાચું મૂલ્ય નથી. તો આપણે સમજી ગયા હતા કે જો તમારી પાસે સાચું મૂલ્ય ના હોય તો તમારે શું લેવું પડે? એનું સરેરાશ મૂલ્ય લેવું પડે. એટલે પહેલાં આપણે આવર્તકાળનું સરેરાશ મૂલ્ય લઈએ. એટલે સરેરાશ આવર્તકાળ, બરાબર, તો એ ટી લઈએ. તો ટી બરાબર T1 પ્લસ T2 પ્લસ કેટલા છે? 5. T5 5 છે તો ભાગ્યા 5, બરાબર. તો આ તમને સરેરાશ આવર્તકાળ મળે. મૂકી દઈએ કિંમત 2.63થી ચાલુ કરીને ક્યાં સુધી? 2.80 સુધી ભાગ્યા 5. તો તમને સરેરાશ મળશે 2.624 સેકન્ડ, બરાબર. પણ અહીંયા પોઈન્ટ પછી બે જ આંકડા છે આપણા ઘડિયાળમાં, એટલે અહીંયા પોઈન્ટ પછી બે જ આંકડા લેવા પડે, એટલે 2.62 સેકન્ડ લેવાનું, બરાબર. તો એને રાઉન્ડ ઓફ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? રાઉન્ડ ઓફ કર્યું કહેવાય. એ આપણે પછી શીખીશું. તો આપણી પાસે સરેરાશ મૂલ્ય આવી ગયું છે. સરેરાશ મૂલ્યને આપણે શું ગણીશું? સાચું મૂલ્ય ગણી લઈશું અને એમાંથી જ આપણે શું કરીશું? બધી ત્રુટિને બાદ કરીશું. તો આપણને નિરપેક્ષ ત્રુટિ બધી મળી જાય, બરાબર. એટલે આપણે પહેલું જે અવલોકન છે 2.63 માઇનસ આપણું સરેરાશવાળું 2.62 બાદ કરો એટલે કેટલી ત્રુટિ મળી? 0.01 સેકન્ડ, બરાબર. ચલો પછી બીજું રીડિંગ છે 2.56 માઇનસ 2.62, કેટલી ત્રુટિ મળશે? માઇનસ મળે, પણ આપણને ખબર છે કે આપણે માનાંક લઈએ છીએ એટલે આપણે માઇનસ લેવાના નથી. 0.06 સેકન્ડ. ચલો ત્યાર પછી 2.42 માઇનસ 2.62, 0.20 સેકન્ડ. યાદ રાખો, નિરપેક્ષ ત્રુટિઓ હંમેશા ધન જ લેવાની, એટલે આપણે ત્યારે માનાંકમાં મૂકી હતી, બરાબર ને? માઇનસ હોય તો બી પ્લસ કરીને જ લેવાય. 0.09 સેકન્ડ. ચલો પછી છેલ્લી ત્રુટિ અવલોકનવાળી લઈએ તો એ મળશે 0.18 સેકન્ડ. તો આ દરેક અવલોકનોની નિરપેક્ષ ત્રુટિઓ છે. શું છે? દરેક અવલોકનોની નિરપેક્ષ ત્રુટિઓ છે. તો એના ઉપરથી આપણે લઈએ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, તો એ આપણને ખબર છે કે સરેરાશ કઈ રીતે લેવાય, બરાબર ને? આ બધી ત્રુટિઓનો સરવાળો ભાગ્યા સંખ્યા, તો એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળશે. ડેલ્ટા ટી મીન, મીન એટલે સરેરાશ, બરાબર.
तो 0.01 થી ચાલુ કરો, 0.6 વત્તા વત્તા કરતા 0.18 ભાગ્યા 5 બરાબર. તો આ બધાનો સરવાળો 0.54 સેકન્ડ થાય છે ભાગ્યા 5. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે છે, આનો ભાગાકાર કરીએ એટલે 0.11 સેકન્ડ બરાબર. તો આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, આ બધી નિરપેક્ષ ત્રુટિઓનું સરેરાશ મૂલ્ય બરાબર. તો સાદા લોલકનો આવર્તકાળ આપણે આ રીતે લખી શકાય બરાબર, એટલે કે 2.62 પ્લસ ઓર માઇનસ 0.11 સેકન્ડ બરાબર ને. આનો અર્થ શું થાય કે આપણે જે આ સાદું લોલક લીધું એનો આવર્તકાળ 2.62 પ્લસ 0.11 સેકન્ડથી 2.62 માઇનસ 0.11 સેકન્ડની વચ્ચે હોવો જોઈએ બરાબર. એટલે આ પ્લસ કરીને લખીએ ને તો 2.73 સેકન્ડથી 2.51 સેકન્ડની વચ્ચે આપણા સાદા લોલકનો આવર્તકાળ મળે બરાબર. આની વચ્ચે આપણો સાદા લોલકનો આવર્તકાળ હોવો જોઈએ. હવે એની સાપેક્ષ ત્રુટિ લઈએ. તો સાપેક્ષ ત્રુટિ માટે શું કરીશું? તો સાપેક્ષ ત્રુટિ માટે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સરેરાશ મૂલ્ય બરાબર. હવે અહીંયા સાર્થક અંક પ્રમાણે બે જ સાર્થક અંક હોવા જોઈએ. એ સાર્થક અંકો આપણે પાછળ ભણીશું ને પછી ખબર પડશે કે આ 0.11ના બદલે કેમ 0.1 લીધું, અહીંયા 2.62ના બદલે કેમ 2.6 લીધા બરાબર. તો સાપેક્ષ ત્રુટિ આવે 0.04 બરાબર. અને પછી પ્રતિશત ત્રુટિ લઈએ. તો પ્રતિશત ત્રુટિ એટલે શું થાય? સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100%. તો પ્રતિશત ત્રુટિ 0.04 ગુણ્યા 100% એટલે કે કેટલી થાય? 4% થાય. તો 4% જેટલી ત્રુટિ આપણા અવલોકનોમાં રહેલી છે બરાબર. તો આ રીતે દાખલો ગણાશે.